नमस्ते विद्यार्थी मित्रों, आज आप दसमु पद्य शुरू करशू। आ ए पाठ में जगदंबा भवानी स्तुति है, जेमा भक्तनी अनन्य शरणागति और अबोध बाड़कनी भक्ति दृष्टिगोचर थाय। श्री शंकराचार्य नामे प्रसिद्धि पामेला 8 श्लोकों धरावता एक स्त्रोत्र में 5 श्लोकों अं ले आया है। स्त्रोत्र में करेला वर्णन प्रमाण भक्त ने पोताना सांसारिक संबंधों में जराय रस नहीं, एने व्रत उपवास जेवा स्थूल कर्मकांड में पण जराय रुचि नहीं, ए मात्र भवानीना शरण में ज रहेवानु पसंद करे छे। अने एने पूर्ण विश्वास छे के मारी मां भवानी गमे तेवी परिस्थिति में मारी रक्षा करशे। तो आजे आपणे आ श्लोकनुं भाषांतर शीखीशुं। बधा बराबर शब्दार्थमां ध्यान आपशो अने भाषांतर शीखवामां पण ध्यान आपशो। त्वमेका भवानी, हे भवानीमां तू एक ज छो अथवा तू एक ज मारी गति छो। श्लोक नंबर 1। न तातो न माता न बंधुर न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। मित्रों पेला शब्दार्थ जोई लीए। तातः एटले पिता, माता एटले माता, बंधुः एटले भाई, दाता एटले दाता, दाता एटले दान आपनार, અને ન એટલે નથી, નનો અર્થ થાય નથી, પુત્રો એટલે પુત્ર, પુત્રી એટલે દીકરી, ન તાતો ન માતા ન બંધુર ન દાતા, મારે પિતા નથી, ન માતા એટલે માતા પણ નથી, ન બંધુર ન દાતા, બંધુ એટલે ભાઈ અને દાતા એટલે દાતા, મારે પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્ર નથી। ત્યાર પછી વૃત્યો, વૃત્યો એટલે નોકર, વૃત્યો એટલે નોકર અને ભર્તા એટલે સ્વામી, વૃત્યો એટલે નોકર અને ભર્તા એટલે સ્વામી, મારે નોકર નથી, મારે સ્વામી નથી, ન જાયા ન વિદ્યા, જાયા એટલે પત્ની અને વિદ્યા એટલે વિદ્યા, મારે પત્ની નથી, મારે વિદ્યા નથી, ન વૃત્તિર મમૈવ, વૃત્તિ એટલે વ્યવસાય અથવા નોકરી કે ધંધો, મમ એટલે મારે, એવ એટલે જ, અને મારી પાસે નોકરી પણ નથી, મારી પાસે નોકરી કે ધંધો પણ નથી, ન જાયા ન વિદ્યા ન વૃત્તિર મમૈવ, મારી પાસે પત્ની નથી, વિદ્યા નથી, નોકરી કે ધંધો પણ નથી, ગતિસ્ત્વમ, ગતિહિ વત્તા ત્વમ, ત્વમ એટલે તું, ગતિહિ એટલે ગતિ, તું એક જ મારી ગતિ છો, ગતિસ્ત્વમ તું એક જ મારું શરણ છું, ગતિહિ એટલે ગતિ અથવા શરણ, ત્વમેકા ભવાની, ત્વમ એટલે તું, એકા એટલે એકમાત્ર, ભવાની એટલે હે ભવાનીમાં, હે ભવાનીમાં તું જ એકમાત્ર મારું શરણ છો, તું એક જ મારી ગતિ છો। આખો શ્લોક આપણે ફરીથી જોઈએ। મારે પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી કે ધંધો પણ નથી, હે ભવાનીમાં તું જ એકમાત્ર મારું શરણ છો, તું એક જ મારી ગતિ છો। સમજાઈ ગયો હશે મિત્રો, શબ્દાર્થો એકદમ સરળ છે, તેમ છતાં ફરી એક વખત જોઈ લઈએ। મારે પિતા નથી,
માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્ર નથી, સોરી પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી કે ધંધો પણ નથી. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણ છો, તું એક જ મારી ગતિ છો. હવે આપણે જોઈએ શ્લોક નંબર 2. ન જાનામી દાનમ ન ચ ધ્યાન યોગમ, ન જાનામી તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ, ન જાનામી પૂજા ન ચ ન્યાસ યોગમ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. શબ્દાર્થ જોઈ લઈએ. ન જાનામી, હું જાણતો નથી. જાનામી એટલે જાણું છું. ન જાનામી એટલે હું જાણતો નથી. દાનમ એટલે દાન કરવાનું. ધ્યાન યોગમ એટલે ધ્યાન અને યોગ કરવાનું. તંત્રમ એટલે તંત્ર. સ્તોત્ર મંત્રમ એટલે સ્તોત્ર અને મંત્ર. પૂજા એટલે પૂજા. ન્યાસ યોગમ એટલે ન્યાસ યોગ. ન જાનામી દાનમ, હું દાન જાણતો નથી. ન ચ ધ્યાન યોગમ, ધ્યાન અને યોગ પણ જાણતો નથી. ન જાનામી તંત્રમ, હું તંત્ર જાણતો નથી. ન ચ સ્તોત્ર મંત્રમ, કે સ્તોત્ર અને મંત્ર પણ જાણતો નથી. ન જાનામી પૂજા, હું પૂજા કરવાનું જાણતો નથી. ન ચ ન્યાસ યોગમ, હું ન્યાસ અને યોગ પણ જાણતો નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હે ભવાની માં, તું એક જ મારી ગતિ છું, તું એક જ મારું શરણ છો. ફરીથી શ્લોક જોઈએ. હું દાન જાણતો નથી, હું ધ્યાન યોગ જાણતો નથી, હું તંત્ર જાણતો નથી, હું સ્તોત્ર અને મંત્ર જાણતો નથી, હું પૂજાવિધિ જાણતો નથી અને હું ન્યાસ યોગ જાણતો નથી. હે ભવાની માં, તું એક જ મારી ગતિ છો, તું એક જ મારું શરણ છો. મિત્રો, બંને શ્લોક એકદમ સરળ છે, શબ્દાર્થ પણ સહેલા છે. તમારે તમારા પાકા ચોપડામાં આ બંને શ્લોક સરસ મજાના અક્ષરે ભાષાંતર અને શબ્દાર્થ એટલું લખી રાખવાનું છે અને ભાષાંતર પાકું કરી લેવાનું છે. આવજો. થેન્ક યુ.